पलसाणाना वरेली पंचायत द्वारा कोविड आइसोलेशन वार्ड बनावामां आव्यो, जेमां कोविड ग्रस्त दर्दीओ माटे 10 જેટલા બેડ સાથેની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે। હાલ કોરોનાને ધ્યાનમાં રાખીને તાલુકા સાથે સાથે ગામડાઓમાં પણ આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા તેમજ જોલવા ગામ બાદ હવે વરેલી ખાતે પણ આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે। વરેલી ગામ ખાતે પણ મોટાભાગની પરપ્રાંતીય વસ્તી વધારે જોવા મળે છે, ત્યારે વરેલી પંચાયત દ્વારા વરેલી વાસીઓને કોરોના કાળ દરમિયાન સંક્રમણમાં આવેલ વ્યક્તિને કોઈ તકલીફ ન પડે તે ફરજના ભાગરૂપે વરેલી ખાતે પ્રાથમિક શાળાના હોલમાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે। 10 જેટલા બેડ સાથે કોઈ દુવિધા ઊભી ન થાય તેની ખાસ કાળજી રાખી તમામ સુવિધાઓ સાથે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે। ધનીરામ દુર્ગાપ્રસાદ દુબે, બરેલી સરપંચ। ક્યાં પ્રોગ્રામ હૈ આજ? કોવિડ-19 કા 45 પ્લસ सेकंड डोज लग रहा है। इससे पहले आश्रे 850-900 आदमियों को लग चुका है फर्स्ट डोज। दूसरा डोज आज लग रहा है और 18 प्लस का डोज के बारे में मेडिकल ऑफिस से बात हुई है कि 15 दिन के बाद 18 प्लस वालों का भी किया जाएगा। तो इसलिए सभी सोसाइटियों में मैसेज दे दिया गया है कि 45 प्लस सेकंड डोज का ही आज लगेगा, दूसरा लगे नहीं। दूसरे आदमी यहाँ नहीं आए, भीड़ होगी, वैसे प्रॉब्लम का टाइम है। और पलसाणा तालुका बरेली में गांव में कोरोना मुक्त गांव है, यहाँ कोई भी केस नहीं है। कोई बाहर सरकारी दवाखाने में, प्राइवेट दवाखाने में या आइसोलेट कोई घर पे नहीं है, सब तरह से शांति है। और फिर भी आइसोलेट के लिए हमने 2 रूम रखा हुआ है यहाँ पे, उसमें सब व्यवस्था है रहने का, खाने का। जो अगर कोई आएगा यहाँ बरेली का तो उसको व्यवस्था किया जाएगा। कितने बेड की सुविधा है? 10 जगह घातला लगाया है, 10 का। ये वैक्सीनेशन कितना दिन चलेगा? वैक्सीन तो ये आज का दिन चलेगा और वैक्सीन दूसरा रहेगा तो कल भी चलेगा। जब तक रहेगा मेडिकल वाले काम करेंगे अपना, कंटिन्यू चलेगा ऐसा बोला हुआ उन्होंने। अब वो पीछे से कितना आएगा वैक्सीन उसके ऊपर डिपेंड करता है। હાલ વરેલી ખાતે વેક્સિનેશનનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં વેક્સિનેશન થયું હતું। હાલ જે પ્રમાણે હોસ્પિટલોની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને ધ્યાનમાં રાખીને હવે ગામડાઓમાં પણ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને કોઈ પ્રકારની દુવિધાઓ ઊભી ન થાય અને કોરોનાગ્રસ્ત દર્દીઓને આરામથી દેખરેખ હેઠળ તેઓની સારવાર કરી શકાય। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા।